કાલનો નિર્ણય તો કાઢ કરે છે બાલાશંકર કંઠારિયાએ વર્ષો પહેલાં જે થયું હતું તેને કેન્દ્રમાં રાખીને લખેલું થવાનું ન થવાનું કહે નઝૂમી કોણ એવો છે થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે હજારો હાય નાખે છે હજારો મોજમાં મુશ્કુલ હજારો હાય નાખે છે હજારો મોજમાં મુશ્કુલ હજારો સોચમાં છે કે અમારું શું થવાનું છે ન થવાનું કે થવાનું તે થવા દે જે થવાનું તે થવા દે જે બાલ મનમસ્ત થઈ રહેજે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે કાલ નિર્ણય શબ્દ કેટલો શાશ્વત લાગે છે તેના પરથી સહજ વિચાર આવે કે કાલનો નિર્ણય કોણ કરે અને જવાબ મળે છે કાલનો નિર્ણય તો કાળ જ કરે ને સામર્થ્યશાળી જીવ પણ કાલનો નિર્ણય આજે કરવામાં સાવ પામર પેલી જાણીતી પંક્તિ આજ આજ ભાઈ અત્યારે એમાં પણ આરંભે આજનો મહિમા કરીને છેલ્લે તો અત્યારે કહી દીધું તતક્ષણ આ પડે જ અને એ ચૂક્યા તો પછી તતહકીમ ભગવાન રમણથી લઈને રજનીશ સુધી સૌએ કહ્યું લીવ ઇન ધ મોમેન્ટ આ ક્ષણમાં જીવો શ્રી માતાજીએ તો સ્પષ્ટ સમજાવ્યું કે આ પળ પછી બીજી પળ આવશે પણ એ પહેલી પળ તો નહીં જ હોય માટે આ પળના અસ્તિત્વનો આદર કરો જાણીતી ઘટના છે ધર્મરાજ યુધિષ્ઠિરે શાસનાસન ગ્રહણ કર્યું પછી કોઈ ધર્મરાજને મળવા આવ્યું ને તેની વિગતો જાણીને ધર્મરાજે કહ્યું કે આવતીકાલે આવો આપણે કાલે નિર્ણય લઈએ આ વાક્યનું ઉચ્ચારણ કાને પડતા જ ગદાધર ભીમે રાજ દરબારની બહાર નીકળી નગારું વગાડ્યું અને ઘોષણા કરી કે મહારાજા યુધિષ્ઠિરે કાળને જીતી લીધો છે આ વિચિત્ર ઘોષણાથી સૌને આશ્ચર્ય થયું અને વાત ધર્મરાજા પાસે પહોંચી ભીમને બોલાવીને ધર્મરાજે પૂછ્યું આ ઘોષણાનો અર્થ શું છે ભીમ ભીમે વિમેકપૂર્વક કહ્યું મહારાજ આપે જ કહ્યું કે આવતીકાલે આવો આપણે કાલે નિર્ણય લઈએ એનો અર્થ એ થયો કે આપ કાલે જીવિત રહેવાના છો તેની આપને ખાતરી છે અને એ રીતે કહીએ તો આપે કાળને જીતી લીધેલો ગણાય ભીમની આ વિશિષ્ટ છતાં માર્મિક વાત સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરને પોતાના ઉચ્ચારણમાં ભૂલ દેખાવા લાગી બળવાન લંકેશ પિતામહ ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને પણ ખબર ન પડી કે સવારે શું થવાનું છે તો પછી આપણને અત્યારે કે વર્ષાંતે ક્યાંથી ખબર પડે કે હવેની પળ કેવી હશે ખબર ન પડીએ એવો ઉદ્ગાર મોંમાંથી નીકળે ત્યારે જ તેનો પડઘો આપણી અંદર જ પડે છે કે ખબર ન જ પડે પણ આપણે આપણા સૂક્ષ્મ અહમના જોરે એ પડઘા તો ધ્વનિ સાંભળવાનું ચૂકી જઈએ છીએ જંગલ જંગલ ઢૂંઢ હે મૃગ અપની કસ્તુરી કો કિતના મુશ્કિલ હૈ તય કરના ખુદશે ખુદ કી દૂરી કહો આપણો કાળ આપણી કસ્તુરી છે જીવનભર આપણે તેના માટે ભટકીએ છીએ જે છે તો આપણી જ નાભીમાં અને એ ન મળે ત્યારે આપણે હારી જઈ વેદનામાં ડૂબી જઈએ છીએ પણ ત્યારે આપણે કવિ શ્રી સીતાંશુના શબ્દો ઉચ્ચારવાના રહે છે વેદના તું અંધ ના કર वेदना तू नेत्र दे हे वेदना तू अंध ना कर वेदना तू ही सा किनारा ढूंढता है तू तो किस सहारा ता है तो किसका सहारा